ને મિત્રો, સ્ટાફ સિલેક્શનની અગાઉ પૂછાયેલી પરીક્ષાની અંદર જે પ્રશ્નો છે એ જોઈ રહ્યા છે. એમાં મેથ્સના સમની અંદર આ એક સિમ્પલ સમીકરણ છે અને તમારે જે શોધવાનું છે એ આ છે. તો મિત્રો, તમે જાણો છો કે એક્સ છે એ પહેલા તો અંશમાં છે, પછી એનો વર્ગ છે, એવું બધું. તો અહીંયા એક્સ અંશમાં રાખો તો મારે ચારને આ બાજુ લઈ જવા પડે. તો સાવ સિમ્પલ કે ભાઈ હું વર્ગમાં વાય છેદમાં ચાર બરાબર એક્સ કરું. બીજી વાત કે આ વાય પણ એને અહીંયા નીચે જોઈએ છે, તો એને પણ લઈ જઈએ, નહીં થઈ જશે એકના છેદમાં ચાર બરાબર એક્સના છેદમાં વર્ગમૂળ વાય. હવે સાવ સિમ્પલ, તમારે જો આનો વર્ગ જોતો હોય તો ખાલી એકનો વર્ગ તો ન કરી શકાય, આનોય કરવો પડે. એટલે આપણે શું કામ કરશું, આનોય વર્ગ કરશું. તો એક બાજુ નો ચાલે, બંને બાજુ કરવું પડે. બસ કામ પતી ગયું મિત્રો. કારણ શું છે કે અહીંયા તમારે જે જોતું એ જ મળી જાય, એક્સ નો વર્ગ અને વર્ગમૂળ વાય અને વર્ગ, બરાબર. તો સ્વાભાવિક છે કે એ શું આવી જશે, વાય, કારણ કે વર્ગ અને વર્ગમૂળ બંને વિરુદ્ધ પ્રોસેસ છે. તો બસ જે જોતું તો એ જ મળી ગયું. વાત અહીંયા જ રહી કે એક નો વર્ગ એક અને ચાર નો વર્ગ સોળ, તો એકના છેદમાં સોળ એવું ક્યાંય છે, જરૂર છે. તો મિત્રો, આટલું સિમ્પલ, પણ જરાય ગભરાયા વિના એના જે સ્ટેપ છે એ પ્રમાણે ઝડપથી આગળ વધશો તો તરત કરી શકશો. ને મિત્રો, જે કામ અને જે દિવસો આના ઉપર આધારિત સમની અંદર ત્રણ વ્યક્તિઓનો એક આસમ કે એ, બી અને સી એ એક કામ ક્રમશઃ 24, 5 અને 12 દિવસમાં પૂરું કરે છે. એટલે કે એ ને 24 દિવસ લાગે છે, ઈ જ કામ બી ને 5 દિવસ લાગે છે અને સી ને 12 દિવસ લાગે છે. જો બધા સાથે મળીને કરે તો એ કામ કેટલા દિવસમાં પૂરું થાય? મિત્રો, તમને ખબર છે કે જો બે જણા આપ્યા હોય ને તો તમને આગળ સૂત્ર છે કે એ ને એક્સ દિવસ લાગે છે, બી ને વાય દિવસ લાગે છે. તો તમારે ઉપર ગુણાકાર કરી એક્સ વત્તા વાય કરો છો, બરાબર. તો આમાં સાવ સિમ્પલ છે, તમારે શું કરવાનું છે તો કે એક્સ વાય ઝેડ અને બબેની જોડી એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા ઝેડ એક્સ, બસ કામ પતી ગયું. કોઈ કહેશે સર એમ યાદ નથી રહેતું, સૂત્ર આપો. તો ચાલો જયેશ સર નું સૂત્ર આપી દઉં. તો મિત્રો, જયેશ સર નું સૂત્ર રેડી છે. શું? અંશમાં ત્રણેય સાથે રાખી ગુણી નાખો. અંશમાં ત્રણેય, ત્રણેય પાસે અંશમાં ત્રણેય સાથે રાખી ગુણી નાખો, છેદમાં બબે જોડી ગુણી પ્લસ કરી નાખો. સિમ્પલ, ઉપર ત્રણેય ને ગુણી નાખો, નીચે બબે ની જોડી. મિત્રો, તરત તમે કહેશો કે આપણે એક કામ કરી, ઉપર શું છે કે ભાઈ 24 × 5 × 12, નીચે બબે ની જોડી. હવે મિત્રો, પહેલા આ જોડી લીધી 24 × 5. તમે જ કહો 24 × 5 ધારો કે ન આવડે તો શું કરવાનું, 24 × 10 કરી નાખવાનું. એટલે તરત કહેશો 240. હવે એના અડધા કરી નાખો એટલે તરત કહેશો 120. એ જ રીતે 12 × 50 = 60. એ જ રીતે 24 અને 12 નો ગુણાકાર એ પણ કરી શકો. કારણ શું કે તમને ખબર છે 24 એટલે 12 વત્તા 12 છે, એને ગુણ્યા 12 કરો. તમને ખબર છે કે આ 12 અને ગુણ્યા 12 એટલે કે 144, એટલે કે 144 એટલે આ તમે મોઢે કરી શકો. એટલે તમને ખબર પડી ગઈ છે 288. ફરીથી મિત્રો, આ પણ તમારે આ રીતે ડાયરેક્ટ કરવાનું કે 8 વત્તા 0 વત્તા 0 એટલે કેટલા, 8. 8 ને 6 = 14 અને 2 = 16. પછી એક છે જે ત્રીજા અંક, એટલે 2 ને 2 = 4 — 468 એટલે આ જવા દઈએ. હવે આપણે સીધો છેદ જ ઉડાડવાનો છે. મિત્રો, તમે જ વિચારો કે અહીંયા જો 4 ને 6 = 10 ને 18 આવે એટલે 8 × 1 = 8 = 9. એનો અર્થ કે તમે આ 3 વડે તો નિશેષ ભાગી શકાય છે. એટલે તમે શું કરશો, 3 × 4 = 12 અને જુઓ જે 3 × 1 = 3, પછી અહીં 16 આવશે એટલે 5 × 3 = 15, 18 આવશે એટલે 6 × 3 = 18. ફરીથી વિચારો, 5 × 1 = 6 ને 6 = 12, 1 × 2 = 3 એટલે 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા જો ભાગી શકાય છે 8 × 3 = 24, તો અહીંયા 5 × 3 = 15, 3 × 2 = 6. ફરીથી 52 આવ્યા, તમે તરસ કરો સાહેબ 4 આ રહ્યા છે, 4 × 1 = 4, તો 4 × 1 = 4, 4 × 3 = 12, 13. તો શું આવ્યું, 8 × 5 = 40 / 13. જોજો એવું કઈ છે, 40 ના છેદમાં 13. હજી તમે કરી શકો છો, શું કરી શકો છો કે તમને ખબર છે કે 40 ભાગ્યા 13 કરો, 13 × 3 = 39 એટલે કે 3.13 ઔંસ. આવો જવાબ ક્યાંય છે? તો મિત્રો, ક્યારેક એવું બને કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, તો જી હા, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક રહેલી છે. તો આવા સમયે શું થાય, આવા સમયે આપણે તો રાજી પોજ રાખવાનો, કારણ કે આપણો જવાબ કેવો છે, સાચો. એ લોકો તમામ લોકોને જે પ્રયાસ કર્યો હોય એને એક ગુણ આપી દેવો પડે. તો મિત્રો, આ તો વાત એટલી જ છે કે આપણે શ્યોર હોવા જોઈએ, ભૂલ હોય તો પણ શોધી શકે, એ તો મજા છે. તો મજા આવી. બસ આવા સમની અંદર ઘણા ગભરાય છે,
છોડી દે છે, બિલકુલ છોડશો નહીં, કારણ કે એક એક માર્ક આપણા માટે હવે કિંમતી છે. ઇઝ ઇટ ઓકે? બસ સૂત્ર યાદ, અંશ માં ત્રણે સાથે રાખી ગુણી નાખો, છેદમાં બબે જોડી ગુણી પ્લસ કરી નાખો. મિત્રો હા, જેને જેમ યાદ રહી, કોઈને આ યાદ રહી, કોઈને આ યાદ રહી, કોઈને આ યાદ રહી, ટૂંકમાં સૂત્રની રીતે તો આ યાદ રહેશે, આ રીતે પણ ટૂંકમાં કલ્પનાની રીતે તમે જોડો અને બસ કોઈ પણ સમને સીધા પકડી પાડો કે આ સમ તો આમ જ થાય. જોઈએ આપણે નેક્સ્ટ. ને મિત્રો, ભૂમિતિના આ પ્રશ્નની અંદર સાવ સિમ્પલ વાત એવી છે કે વર્તુળમાં કેન્દ્ર ઓ બરાબર, એક એને આપેલું છે કે આ યામ આપેલા છે, ની ત્રિજ્યા એટલે કઈ લેવા દેવા નથી, ની ત્રિજ્યા 5 સેમી છે. ઓકે, એ બી એ 8 સેમીની જીવા હોય અને ઓએમ એ બી ને લંબ રેખાખંડ હોય તો એ એમ એટલે કે એ અંતર આપણે શોધવાનું છે. મિત્રો સાવ સિમ્પલ, આપણે જો એક આ વર્તુળ દોર્યું બરાબર, વર્તુળમાં કેન્દ્ર કોણ છે તો કે ઓ છે, એની ત્રિજ્યા 5 છે. ઓકે, એ બી એ 8 સેમીની જીવા, ચલો એટલે આપણે દોરીએ એ બી અને જીવા કહેવાય બરાબર, તો આ જીવા છે. તો ઓ એમ, ચાલો ઓ એમ એ લંબ રેખાખંડ છે એટલે આપણે આ એમ બરાબર, તો આ હોય તો એ એમ એટલે કે આ અંતર તમારે શોધવાનું છે. મિત્રો સાવ સિમ્પલ, મિત્રો આ સમની અંદર આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખશું કે પહેલી વાત એ છે કે અહીંથી અહીં સુધીનું અંતર છે એ હંમેશા ત્રિજ્યા કહેવાય, એ કેટલું છે તો કે 5, અહીંથી કોઈ આમ જાય તો પણ 5. બીજી વસ્તુ કે આ જે જીવા ઉપર તમે જ્યારે લંબ દોરો ત્યારે એક વાત યાદ રાખજો કે આ જીવાનું બરોબર અડધું મધ્યમાં આ બિંદુ હોય એટલે કે આ મધ્ય બિંદુ હોય, એટલે આની લંબાઈ જો 8 હોય તો તરત કહેશો કે આની લંબાઈ કેટલી હોય, 4, અહીંથી અહીં સુધીની 4 હોય તો અહીંથી અહીં સુધી પણ કેટલી હોય, 4. તો હવે આમ જોઈએ તો કાંઈ જરૂર જ નથી, અહીંયા તમને એ એમ, એ એમ એટલે કેટલું આવી જશે, આ 4 હોય ને આ 4 હોય એટલે તમારો જવાબ આવી જાય 4. પણ જનરલી એટલે કેવી વાત થઈ કે આનો ઉપયોગ નથી, આનો ઉપયોગ નથી અને આવી જાય, પણ કદાચ આપણે એમ માનીએ કે જનરલી પૂછાતો શું હોય છે કે એમની જગ્યાએ એ લોકો ઓએમ પૂછશે. હવે ઓએમ એટલે શું, આપણે થોડું આ સમને વધારે આગળ લઈ જઈએ છીએ કે ઓએમ એટલે શું, તો કે આ અંતર. હવે તમને ખબર છે કે આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણમાં આ બાજુ આપણે ગોતવી હોય તો તમને ખબર છે પાયથાગોરસ પ્રમાણે આનો વર્ગ એટલે કે 5નો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આને x કહી દઉં 4નો વર્ગ વત્તા x નો વર્ગ, હવે જો પચું પચું 25 ઓછા ચોકે ચોકે 16 બરાબર x² એટલે કે 9 બરાબર x² તો x બરાબર શું આવી જશે, વર્ગમૂળમાં 9 અને કેટલા આવી જાય 3, તો આ અંતર 3. બીજી વસ્તુ કે એક યાદ રાખજો કે કોઈ પણ કાટકોણ ત્રિકોણની અંદર આ ત્રણેય વસ્તુ જે સંખ્યાઓ છે એ ત્રિપુટીના રૂપે જો તમે યાદ રાખો તો પણ મળી જાય, તો તમને ખબર હોવી જોઈએ 3, 4 અને 5 એ કાટકોણ ત્રિકોણ માટેની ત્રિપુટી છે અને એમાં તરત તમને ખબર જાય કે તમને આ બે આઈપા હોય તો આ હોય, આ બે આઈપા હોય તો આ હોય બરાબર, તો કોઈ પણ બે આઈપા હોય તો તમે ત્રીજા શોધી શકો. તો મિત્રો મજા આવી, તો જે બેઝિક વસ્તુ તમે ભૂમિતિની યાદ રાખી લ્યો તો બસ ખાલી આકૃતિ દોરો ને તરત જવાબ આપી શકો. તો બસ આ રીતે જ ગણિત આપણે શીખતા રહેશું, આનંદ કરતા રહેશું અને આપણે એકલા આનંદ નથી કરતા, બધાને જોડી જોડી સાથે રાખી રાખી અને આનંદ કરી રહ્યા છીએ. તો મિત્રો કાલે પાછા નવા દાખલા સાથે નવી વાત સાથે મિલતે હૈ, બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ.